Dear friends, welcome to this class. Today we are going to see functions. Dasma dhoran ma board na paper ma kul 8 mark functions na chhe. Part A ma 3 mark function olakhvana chhe. Part B ma 3 mark 3 vakyo function वापरी ने पूरा करवाना छे तेना 3 मार्क अने डायलॉग मा बे जग्याए वाक्य पूरा करवाना छे योग्य फंक्शन साथे तेना 2 मार्क एम करीने कुल 8 मार्क थाय छे अही में कुल 12 फंक्शंस लख्या छे जे आपणी 10માની ટેક્સ્ટબુક માં છે પહેલું ફંક્શન છે સ્પેસિફાઇંગ ટાઈમ એટલે કે समय नक्की करवा बीजु छे स्पेसिफाइंग लोकेशन એટલે કે સ્થળ નક્કી કરવું આપણો ત્રીજો ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન જેમાં રિલેટિવ પ્રોનાઉન વાપરવાના છે એટલે કે હુ હુમ હુઝ વગેરે સર્વનામ વાપરીને આપણે વાક્ય બનાવવાનું છે चौथो फंक्शन छे डिस्क्राइबिंग थिंग एमा वस्तु नु वर्णन छे जेमा व्हिच के दैट वापरीने आपणे वाक्य बनावानो छे पांचमो फंक्शन छे डिस्क्राइबिंग प्लेस जेमा पण आपणे वेर व्हिच के दैट वापरी सके छठो फंक्शन छे डिस्क्राइबिंग एक्शन क्रिया नु वर्णन छे एमा पण समय दर्शक क्रिया विशेषण वापरवाना छे डिस्क्राइबिंग प्रोसेस प्रक्रिया नु वर्णन छे कोई वस्तु केवी रीते करवी तेनी सूचनाओ आपेली होय छे आठमो फंक्शन छे इन्क्वायरी एज नेचर जेमा प्रश्न पूछवामां आवेलो हशे कोई माहिती मांगवामां आवती होय छे नवमो फंक्शन छे exchanging niceties એટલે કે શિષ્ટાચાર વાણી વિવેક ઇંગ્લિશમાં સોરી થેન્ક યુ પ્લીઝ એક્સક્યુઝ મી જેવા જે શબ્દો વપરાય છે તે exchanging niceties માં જશે 10મો ફંક્શન છે પોઈન્ટ ઓફ ટાઈમ કઈ ક્રિયા ક્યારે શરૂ થઈ એ પોઈન્ટ એ બિંદુ બતાવતું હોય એમાં સિન્સ વાપરવામાં આવશે 11મો ફંક્શન છે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો અહીં 4 નો ઉપયોગ કરીને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીને આ વાક્ય બનાવવાના હોય છે 12મો ફંક્શન છે રિપોર્ટિંગ ઇવેન્ટ જેને આપણે રિપોર્ટેડ સ્પીચ અથવા તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ તો મિત્રો પહેલું ફંક્શન આપણે લઈએ સ્પેસિફાઇંગ ટાઈમ જેના વાક્ય મેં અહીં લખ્યા છે પહેલું વાક્ય છે આઈ વિલ સેલિબ્રેટ માય બર્થડે ટુમોરો આઈ વિલ સેલિબ્રેટ માય બર્થડે ટુમોરો અહીં તમે જોશો તો ટુમોરો એ સમય છે એટલે ફંક્શન થયું સ્પેસિફાઇંગ ટાઈમ બીજું વાક્ય છે ગાંધીજી વોઝ બોર્ન ઓન 2nd ઓક્ટોબર ગાંધીજી વોઝ બોર્ન ઓન 2nd ઓક્ટોબર અહીં 2nd ઓક્ટોબર બીજી ઓક્ટોબર એ ગાંધીજીના જન્મદિવસની તારીખ છે અને એ સમય બતાવે છે એટલે થયું સ્પેસિફાઇંગ ટાઈમ હવે ત્રીજું વાક્ય જોઈએ ધ સ્કૂલ વિલ ઓપન ઓન મંડે ધ સ્કૂલ વિલ ઓપન ઓન મંડે શાળા સોમવારે ખુલશે અહીં સોમવાર એ સમય છે એટલે થયું સ્પેસિફાઇંગ ટાઈમ ચોથું વાક્ય છે દે વોચ ટીવી એટ 8 પીએમ They watch TV at 8 p.m. હવે 8 p.m. 8 વાગ્યે તેઓ ટીવી જુએ છે 8 વાગ્યે સમય છે એટલે થયું સ્પેસિફાઇંગ ટાઈમ તો મિત્રો સમયને ઓળખવું કે સ્પેસિફાઇંગ ટાઈમ ફંક્શનને ઓળખવું સહેલું છે ઓકે ફ્રેન્ડ્સ નાઉ લેટ અસ સી ધ સેકન્ડ ફંક્શન ધેટ ઇઝ સ્પેસિફાઇંગ લોકેશન
સ્થળ દર્શાવતા વાક્યો આપણે જોઈએ જે મેં અહીં લખીને તૈયાર રાખ્યા છે. માય ફ્રેન્ડ્સ હાઉસ ઇઝ નિયર ધ બસ સ્ટોપ. હવે જે નિયર ધ બસ સ્ટોપ છે એનું લોકેશન છે, એની એક્ઝેક્ટ જગ્યા છે. બીજું વાક્ય દમણ ઇઝ નિયર વાપી, તો નિયર વાપી, વાપી નજીક એનું લોકેશન છે, એની જગ્યા છે. ધ અજંતા એન્ડ ઇલોરા કેવ્સ આર ઇન મહારાષ્ટ્ર, અહીં મહારાષ્ટ્ર જગ્યા છે. ચોથું વાક્ય છે ધ ગેટવે ઓફ ઇન્ડિયા ઇઝ ઇન મુંબઈ, તો ઇન મુંબઈ એ સ્થળ છે. તો એ સ્પેસિફાઈ કરે છે, એક્ઝેક્ટ જગ્યા બતાવે છે ક્યાં છે. તો મિત્રો સ્પેસિફાઈંગ લોકેશન પણ સહેલું છે. હવે મિત્રો આપણે જોઈએ ફંક્શન નંબર 3 જે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન. વ્યક્તિનું વર્ણન કરવા માટે આપણે રિલેટિવ પ્રોનાઉન હુ, હુઝ કે હુમ નો ઉપયોગ કરી શકીએ. પહેલું વાક્ય છે ધીસ ઇઝ ધ બોય હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, આ એ છોકરો છે જેને પ્રથમ ઇનામ મળ્યું હતું. અહીં આપણે હુ ની મદદ લીધી છે, હુ સર્વનામની મદદ લીધી છે. બીજું વાક્ય ધ ગર્લ હુ ઇઝ વેરિંગ બ્લુ ફ્રોક ઇઝ માય સિસ્ટર, જે બ્લુ ફ્રોક પહેરેલી છે તે છોકરી મારી બેન છે, એ રીતે આ વ્યક્તિનું વર્ણન થયેલું છે. ત્રીજું વાક્ય ચેતન ભગત ઇઝ એન ઓથર હુઝ બુક્સ આર વેરી ફેમસ, ચેતન ભગત એવા લેખક છે જેના પુસ્તકો ખૂબ જ પ્રખ્યાત છે. તો એ ચેતન ભગતનું વર્ણન થયેલું છે. ચોથું વાક્ય રાજુ ઇઝ માય ફ્રેન્ડ હુમ ઓલ લાઈક, રાજુ મારો મિત્ર છે જેને બધા પસંદ કરે છે, એ રાજુની વાત થયેલી છે. તો મિત્રો અહીંયા ચારે વાક્યોમાં એક વ્યક્તિનું વર્ણન થયેલું છે. સો ફ્રેન્ડ્સ લેટ અસ સી ધ ફોર્થ ફંક્શન, ધેટ ઇઝ ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન. વી હેવ 3 સેન્ટેન્સીસ હિયર. ધ ફર્સ્ટ વન, ધીસ ઇઝ ધ પેન વિચ આઈ બોટ ફ્રોમ ધ વિદ્યા બુક સ્ટોર. ધીસ ઇઝ ધ પેન, આ પેન વિશે નું વર્ણન છે, એટલે ડિસ્ક્રાઇબિંગ થિંગ છે. ધીસ ઇઝ ધ કેમેરા ધેટ આઈ હેવ રિસીવ્ડ એઝ અ બર્થડે ગિફ્ટ, અહીં કેમેરા નું વર્ણન છે એટલે આવશે ડિસ્ક્રાઇબિંગ થિંગ. ધીસ ઇઝ ધ ગિટાર ધેટ આઈ લાઈક મોસ્ટ, અહીં ગિટાર વિશે વાક્ય આગળ ચાલે છે એટલે ડિસ્ક્રાઇબિંગ થિંગ. અહીં ત્રણ વસ્તુઓ આપણે જોઈ છે, પેન, કેમેરા એન્ડ ગિટાર. તો કોઈ પણ વસ્તુ વિશે રિલેટિવ ક્લોઝ બનેલો હોય, રિલેટિવ પ્રોનાઉન વાપરીને વાક્યો બનાવેલા હોય વિચ કે ધેટ થી, તો થશે ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન. તો મિત્રો આગલું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જગ્યાનું વર્ણન. હવે આપણી પાસે બે વાક્યો છે. યરવાડા ઇઝ અ પ્લેસ વેર મેની ફ્રીડમ ફાઈટર્સ વર જેલ. યરવાડા એક એવી જગ્યા છે જ્યાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને જેલમાં મૂકવામાં આવ્યા હતા. અહીં યરવાડા નામની જગ્યાની વાત છે. બીજું વાક્ય છે ધીસ ઇઝ ધ હોટેલ વેર વી હેવ સ્ટેડ, અહીં હોટેલ નું વર્ણન છે. આ હોટેલ છે જ્યાં અમે રહ્યા હતા. તો આ રીતે મિત્રો સ્થળનું વર્ણન કરી શકીએ, અને સ્થળનું વર્ણન કરવા માટે વેર રિલેટિવ પ્રોનાઉન, સંબંધક સર્વનામની જરૂર પડે છે. સો ફ્રેન્ડ્સ ધ સિક્સ્થ ફંક્શન ઇઝ ડિસ્ક્રાઇબિંગ એક્શન. એટલે કે ક્રિયાનું વર્ણન. ક્રિયાનું વર્ણન કરતી વખતે
નીચે દર્શાવેલા આ પ્રમાણેના એડવર્બ ઓફ ટાઈમ વાપરવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કદી નહીં, રેરલી એટલે ભાગ્યે જ, સેલ્ડમ એટલે પણ ભાગ્યે જ, યુઝવલી મોટા ભાગે, ઓફન અવારનવાર, લતા નેવર કમ્સ લેટ, અહીં નેવર ક્રિયાની ક્રમિકતા બતાવે છે. આઈ ઓલવેઝ પ્રે ફોર યુ, હું હંમેશા તમારે માટે પ્રાર્થના કરું છું. તામિલ્સ રેરલી ઈટ ચપાટીસ, તામિલ્સ ભાગ્યે જ ચપાટી ખાય છે. માય મધર નેવર સ્પીક્સ અ લાઈ, મારી માં કદી જૂઠું બોલતી નથી. તો અહીં મિત્રો તમે જોશો કે નેવર, ઓલવેઝ, રેરલી, અહીં ફરીથી નેવર છે. અહીંયા દર્શાવેલા સમય દર્શક ક્રિયા વિશેષણો જો તમે ઓળખી કાઢો તો તમે આ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એક્શન એ પણ તમે ઓળખી કાઢી શકો. અહીં જે ફંક્શન વપરાયેલું છે એ ક્રિયા વિશેની માહિતી આપે છે, ક્રિયાની ક્રમિકતા, ક્રિયા કેટલી વાર થાય છે. લતા નેવર કમ્સ લેટ, તો કદી મોડે આવતી નથી. આઈ ઓલવેઝ પ્રે ફોર યુ, હંમેશા પ્રાર્થના કરું છું, પ્રાર્થનાની ક્રમિકતા હંમેશા બતાવવામાં આવી છે. તો મિત્રો ડિસ્ક્રાઇબિંગ એક્શન પણ સહેલું છે જો તમે ઓલવેઝ, નેવર, રેરલી, સેલ્ડન, યુઝ્યુઅલી, ઓફન જેવા ક્રિયા વિશેષણો જે સમય બતાવે છે તે યાદ રાખો તો ઓળખી શકો. સો ફ્રેન્ડ્સ, ધ નેક્સ્ટ ફંક્શન ઇઝ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, પ્રક્રિયાનું વર્ણન. એ પણ ઓળખવું સહેલું છે. જો પ્રશ્નમાં કોઈ ક્રિયા કરવા માટે પદ્ધતિ બતાવવામાં આવેલી હોય તો સમજવું કે તે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે. દાખલા તરીકે, ટેક અ ગ્લાસ ઓફ વોટર, સ્ક્વીઝ અ લેમન, પુટ ટુ સ્પૂન્સ ઓફ સુગર, સ્ટર ઇટ એન્ડ ધ લેમન જ્યુસ ઇઝ રેડી. એક ગ્લાસ પાણી લો, લીંબુ નીચો, બે ચમચી ખાંડ નાખો અને હલાવો અને તમારા માટે લીંબુનો રસ તૈયાર થઈ જશે. એ જ રીતે મિત્રો ચા બનાવવાની પ્રોસેસ હોય કે બોટ બનાવવાની છે, કાગળની બોટ બનાવવા માટે તમને કહેવામાં આવે, ટેક વન પેપર, ફોલ્ડ ઇટ, અનફોલ્ડ ઇટ, જે પણ તમને સૂચના આપવામાં આવે. દાખલા તરીકે સ્ટેશને જવું હોય અને તમને કોઈ માણસ રસ્તો બતાવે, ગો સ્ટ્રેટ, ધેન ટર્ન રાઈટ કે ટર્ન લેફ્ટ, એવી જે સૂચના આપવામાં આવે, જે સૂચનાઓની ક્રમિકતા હોય, એક સૂચના પછી બીજી સૂચના પછી ત્રીજી સૂચના, આમ વધારે સૂચનાઓ હોઈ શકે અને એ પ્રક્રિયા પૂરી થાય, આને કહેવાય છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો મિત્રો આગલું ફંક્શન જોઈએ, ઇન્ક્વાયરી એઝ નેચર. કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો થશે ઇન્ક્વાયરી એઝ નેચર. આ ફંક્શન ઓળખવું પણ એકદમ સહેલું છે. અહીં મેં ચાર વાક્ય લખ્યા છે. લેટ અસ સી ધ ફર્સ્ટ વન. વાય આર યુ લુકિંગ સેડ, તમે દુઃખી કેમ દેખાઓ છો, એ પ્રશ્ન પૂછ્યો. હુ વર મેકિંગ નોઇઝ, કોણ અવાજ કરતા હતા. જો શિક્ષક તમને પૂછે હુ આર મેકિંગ નોઇઝ, તો મિત્ર એ એક જાતની ઇન્ક્વાયરી છે, તપાસ છે. વોટ ડુ યુ વોન્ટ, તમને શું જોઈએ છે. વિચ ઇઝ યોર ફેવરેટ સબ્જેક્ટ, તમારો પ્રિય વિષય કયો છે. આ રીતે કોઈ પણ પ્રશ્ન માહિતી માટે પૂછવામાં આવે તેને કહેવાશે ઇન્ક્વાયરી એઝ નેચર. તો મિત્રો આગલું ફંક્શન છે એક્સચેન્જિંગ ડાયસિટીસ, એટલે કે શિષ્ટાચાર, વાણી, વિવેક. બોલવામાં જે શિષ્ટાચાર વાપરીએ છીએ, જે અમુક શબ્દ ઇંગ્લિશમાં વપરાય છે, તે જો આપણે ઓળખીએ તો આપણને આ ફંક્શન પણ સહેલાઈથી ઓળખાઈ જશે. દાખલા તરીકે રાજુ સેસ
Hello Rupesh, how are you? Rupesh says, I am fine, thank you. And you? તો અહીં મિત્રો થેન્ક યુ જેવા શબ્દો જે શિષ્ટાચાર માટે વપરાયેલા છે કે અહીં મેં લખ્યા છે એક્સક્યુઝ મી, થેન્ક યુ, સોરી, પ્લીઝ, મે આઈ, કેન આઈ વગેરેથી જે વાક્યો બને છે તે અહીં ફંક્શનમાં આપણને નાઇસિટીસ તરીકે આપણે એને ઓળખી શકીએ. કેન યુ હેલ્પ મી કેરી ધીસ બેગ? આ બેગ ઉચકવામાં શું તમે મને મદદ કરી શકો? Would you mind if I sit here? જો અહીં બેસું તો તમને કઈ વાંધો? આવી રીતે મિત્રો જે શિષ્ટાચાર માટે જે શબ્દો વપરાયેલા છે એ શબ્દોને આપણે ઓળખી કાઢવાના તો આ ફંક્શન તરત જ ઓળખાઈ જશે કે એ એક્સચેન્જિંગ નાઇસિટીઝ છે. સો ફ્રેન્ડ્સ, લેટ અસ સી ધ નેક્સ્ટ ફંક્શન, ધેટ ઇઝ પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે સમયની શરૂઆત. કઈ ક્રિયા કયા પોઈન્ટથી, કયા બિંદુથી એક્ઝેક્ટલી ક્યારે શરૂ થઈ તે બતાવવું હોય ત્યારે આપણે આ સિન્સનો ઉપયોગ કરવો પડે. અને એના માટે બે ટેન્સીસ આપણે વાપરી શકીએ. એક છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ, અને બીજો છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. આઈ હેવ રિટન હિયર થ્રી સેન્ટેન્સીસ. ધ ફર્સ્ટ વન ઇઝ, I have been teaching English since 1998. 1998 થી હું અંગ્રેજી શીખાડી રહ્યો છું. તમારે ઓળખવાનું છે since. Since લખ્યું હોય એનો મતલબ થયો point of time. બીજું વાક્ય, I have not met him since last year. ગયા વર્ષથી હું એને મળ્યો નથી. And the last sentence, Kamal has been learning music since 2003. 2003 થી કમલ મ્યુઝિક શીખી રહ્યો છે. તો એ સિન્સ એ સમયની શરૂઆત બતાવે છે. તો મિત્રો ઈઝી છે, સહેલાઈથી તમે યાદ રાખી શકો કે સિન્સ લખ્યું હોય અને સમય એટલે કે તારીખ, વાર, વર્ષ, અવસ્થા એટલે કે દિવાળીથી, બર્થડેથી વગેરે લખ્યું હોય તો તમે ઓળખી શકો કે એ પોઈન્ટ ઓફ ટાઈમ છે, સમયની શરૂઆત છે. તો મિત્રો આગલું ફંક્શન છે ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળા. સમયગાળા માટે પણ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અથવા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરવાનો છે. પૂર્ણ વર્તમાન કે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ જે સમયગાળો બતાવે છે. અહીં આપણે ફોર વાપરવાનું છે. દાખલા તરીકે, આઈ હેવ ટોક્ડ વિથ હિમ ફોર હાફ એન અવર. એમના સાથે મેં અડધો કલાક વાત કરી. મોહન હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર ટુ અવર્સ. મોહન બે કલાકથી ક્રિકેટ રમ્યા કરે છે. તો મિત્રો આ રીતે ફોર ને જો તમે ઓળખી કાઢો તો એ ફંક્શન ડ્યુરેશન ઓફ ટાઈમ છે એમ ખબર પડે. ફોર એ સમયગાળો બતાવે છે અને સિન્સ સમયની શરૂઆત બતાવે છે. લાસ્ટ ફંક્શન છે રિપોર્ટિંગ ઇવેન્ટ, જે આપણે હમણાં જોવાના નથી કેમ કે એ રિપોર્ટિંગ સ્પીચ અથવા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક ગ્રામર આઇટમ તરીકે અલગથી એ ચાર માર્કનો પ્રશ્ન આવે છે. હમણાં ફરીથી ટૂંકમાં યાદ કરી લો. જો વાક્યમાં સમય દર્શાવ્યો હશે તો એ સ્પેસિફાઇંગ ટાઈમ હશે. સ્થળ દર્શાવ્યું હશે તો લોકેશન હશે. વ્યક્તિનું વર્ણન કર્યું હશે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન હશે. વસ્તુનું વર્ણન કર્યું હશે તો ડિસ્ક્રાઇબિંગ થિંગ હશે. સ્થળનું વર્ણન, જગ્યાનું વર્ણન કર્યું હશે તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સ્થળ કેવું છે તે બતાવ્યું હોય તો. ડિસ્ક્રાઇબિંગ એક્શન, કોઈ ક્રિયા કેટલી વાર થાય છે, ઓલવેઝ, નેવર, સમટાઇમ વગેરે, તો થશે ડિસ્ક્રાઇબિંગ એક્શન. કોઈ ક્રિયા કેવી રીતે થાય છે, એમાં ખાસ કરીને કોઈ વસ્તુ બનાવવા માટે, રેસિપી કે કોઈ બીજી વસ્તુ બનાવવા માટે જે પ્રોસેસ બતાવવામાં આવે, સૂચના આપવામાં આવે તે કહેવાય છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કોઈ પ્રશ્ન માહિતી માટે પૂછવામાં આવે તે થશે ઇન્ક્વાયરી એઝ નેચર.
એક્સચેન્જિંગ નાઇસિટી શિષ્ટાચાર વાણી વિવેકમાં વપરાતા શબ્દો એક્સક્યુઝ મી થેન્ક યુ પ્લીઝ જેવા શબ્દોનો વપરાશ હશે તો એક્સચેન્જિંગ નાઇસિટીઝ પોઈન્ટ ઓફ ટાઈમ સિન્સ વાપરેલો હશે તો સમયની શરૂઆત છે એ થશે પોઈન્ટ ઓફ ટાઈમ ડ્યુરેશન ઓફ ટાઈમ ફોર વાપરેલો હશે અને કેટલા સમય સુધી એ ક્રિયા ચાલુ છે એ બતાવવામાં આવે તો થશે ડ્યુરેશન ઓફ ટાઈમ અને રિપોર્ટિંગ ઇવેન્ટ એ આપણે આગલા ક્લાસમાં જોઈશું સો ડિયર ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ ફોર બીંગ વિથ મી ટેલ ઓલ યોર ફ્રેન્ડ્સ ટુ સી માય ચેનલ ટુ લર્ન ઇંગ્લિશ એન્ડ શેર ધીસ લિંક વિથ ઓલ યોર ફ્રેન્ડ્સ See you in the next class. Thank you very much.